नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज़। शहर के फतेहपुरा विस्तार की ये तस्वीरें हैं, जहां लॉकडाउन के पालन हेतु पुलिस विभाग का चुस्त बंदोबस्त देखा जा सकता है। आरएएफ और लोकल पुलिस के जवान विस्तारों में गश्त लगा रहे हैं और साथ ही में चौराहों पे चेक पोस्ट भी बनाई गई है। कोरोना संक्रमण को रोकने लॉकडाउन का पालन ज़रूरी है, तब नागरिक भी अपनी जिम्मेदारी समझ के अपने अपने घरों में है। લોકડાઉનના અનુસંધાને જે તે વિસ્તારમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે એ બંદોબસ્ત અત્યારે યથાવત છે। ખાલી જરૂરિયાત પ્રમાણે અથવા તો જરૂર પડે તો અધિકારી એના પોઈન્ટ બદલે છે, પણ બંદોબસ્ત યથાવત છે। અને ઘણા બધા વિસ્તારમાં અત્યારે ક્વોરન્ટાઇન બનાવવાની અથવા તો એ વિસ્તારમાં થોડુંક રિસ્ટ્રિક્ટ મૂવમેન્ટ થાય એવા પ્રયત્નો અત્યારે કરવામાં આવે છે। એ સાથે મ્યુનિસિપલના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે। ધારો કે આપણે રણાવાસ છે, તો અમે બેન જે હતા એ બેનના એરિયાને હવે થોડોક રિસ્ટ્રિક્ટેડ કરવો જરૂરી પડ્યો છે। એટલે આ બધા જે કંઈ ડેવલપમેન્ટ થાય છે એ ડેવલપમેન્ટના અનુસંધાને બંદોબસ્તનો પણ ફરક કરવામાં આવે છે, અથવા તો એમ ફેરફાર કરવામાં આવે છે। અને આજે તો ઓલમોસ્ટ શાંતિ છે, બે દિવસથી ઉદ્યોગો એટલે મીન્સ કે ઉદ્યોગો અને જે કોન્ટ્રાક્ટના માણસો છે, જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં છે, એ લોકોની મૂવમેન્ટ વધી છે। અને આપણે અત્યારે ઇન્ડસ્ટ્રી છે ચાલુ નથી થઈ, પણ જે બહારની ઇન્ડસ્ટ્રી છે એમાં મોટાભાગના લોકો વડોદરા સિટીમાં રહે છે, એટલે સવારના ટાઈમમાં અને સાંજના ટાઈમમાં ટ્રાફિકની થોડીક સમસ્યા દેખાય છે કે ભાઈ ટ્રાફિક વધારે છે, પણ એ તો એટલા માટે કે પરમિટ કરવામાં આવેલા છે, કારણ કે એને સરકારે પરમિશન આપી છે, એટલે જે એક્ઝેમ્પશનમાં છે એ લોકોને બહાર જાય છે ને પરત આવે છે, એટલે ઓવરઓલ વડોદરા સિટીમાં શાંતિ છે।